સ્વાગત અને આપણે આ ખૂબ સુંદર અવસર આપ્યો છે શ્રી જલારામ મંદિર ગ્રીનફિલ્ડ આપણા બાપાનું અહીંયા લંડનમાં વીરપુર ધામ. જો આ લોકડાઉન ના હોત તો આપણે બધા મંદિરે હોત ને, પણ કાંઈ વાંધો નહીં. જેવી બાપાની ઈચ્છા, જિસ દેશ મે જિસ વેશ મે જિસ હાલ મે જિસ હાલ મે બાપા આપણને રાખે એવી રીતના આપણે રહીએ. હજારો ભક્તો જેમ વીરપુરમાં દર્શન કરવા જાય છે, આજે ગ્રીનફિલ્ડ મંદિરે ક્યાં હોત, લાંબી લાંબી ત્યાં ક્યુ હોત, અને ખૂબ સુંદર આપણને બાપાની પ્રસાદીનો લાવો પણ મળત. પણ વાંધો નહીં, બાપાને આભાર માનીએ કે બાપા આ તમે ભલે ઓનલાઈન તો ઓનલાઈન તમારા જયંતીનો ઉત્સવ મનાવવાનો મોકો તો અમને આપ્યો છે. તો આપણે બધાએ જલારામ મંદિર ગ્રીનફિલ્ડમાંથી નો આભાર માનીએ. ટ્રસ્ટીસ, ત્યાંના પૂજારીઓ, બધા ભક્તો, વોલન્ટિયર્સ, થેન્ક યુ સો મચ ફોર બ્રિંગિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ અસ. મંદિરમાં આજે આખો દિવસ પ્રોગ્રામ છે, મારા ભજન છે, પછી આરતી થશે મંદિરમાં 3:30 વાગે, પછી અખિલ રિખિલનો ભજન પ્રોગ્રામ છે, પછી પાછી આરતી, અને 8 વાગે આપણા ત્રણેય પૂજારીઓ પલકેશભાઈ, વિશાલભાઈ, કેરુભાઈ આપણને 2 કલાક 8 થી 10 બાપાના ભજન સંભળાવશે. બધાએ ખૂબ લાવો લેજો અને બધા જોડાજો. આપણા બાપા એવા જ છે, ખૂબ સરળ અને ખૂબ દયાળુ. ચાલો તો આપણે પેલા બાપાની બાવની લેશું. બાપાની બાવની એટલે બાપાનું આખું જીવન એમાં વર્ણન થાય છે. બાપાના ગુણ, બાપા એની લાઈફમાં શું કર્યું તો એના પર જાઓ. બધાને જલારામ બાવની આવડતી જોજ. બધા હું તમને જોઈ ન શકતી, પણ બાપા તો તમને જોઈ શકે છે. બધાએ સાથ આપજો અને ચાલો બાવમીથી આપણે આ જલારામ જયંતીનો શરૂઆત કરીએ. Thank you.
Mm-hmm.
कृष्ण भगवान राधा जी राम लक्ष्मण सीता जी हनुमान जी माता जी शंकर भगवान गणेश जी। आगे भजन फिल्मी राग पर छे, तमे बधाए सांभळ्यु छे ओ पालनहारे, पण आमा छे ओ वीर पुरवारे।
Thank you.
આગલું ભજન એમ કહે છે કે એક ભક્તિએ જલારામ બાપાને કાગળ લખ્યું. આ જમાનામાં તો હવે 20મી સદીમાં બધું ઇન્ટરનેટ, વોટ્સઅપ, ઈમેલ એવું બધું થઈ ગયું છે, કોઈ કાગળ નથી લખતું, પણ આ ભક્તિએ કાગળ લખ્યું. ચાલો જોઈએ શું લખ્યું જલારામ બાપાને. ખૂબ આ સરસ વાત મેં સાંભળી જલારામ જયંતીમાં કે ખીચડી જેની શાન છે આ રખવાડો જેનો રામ છે. ખીચડી જેની શાન છે આ રખવાડો જેનો રામ છે. વીરપુર જેવું ગામ છે આખા જગતમાં જેનું નામ છે. વીરપુર જેવું ગામ છે આખા જગતમાં જેનું નામ છે. એ મારા જલારામ બાપા છે. એ મારા જલારામ બાપા છે. ખૂબ આ સરસ
કહ્યું છે અને આગલું વચન એમ જ કહે છે કે હે યે પા વનભૂમિ યહાં બાર બાર. આપણે જલારામ બાપાને વિનંતી કરીએ કે બાપા તમે યુગ યુગમાં આ ધરતી ઉપર આવજો અને અમને ખૂબ ખૂબ આશીર્વાદ આપજો અને તમારી ભક્તિ આપજો.
Thank you.
પ્રભુના શબ્દો ખૂબ ખૂબ સરસ છે. અને બાપાને આપણે આજ વિનંતી કરવાની છે કે ચરણ કમળમાં રાખજો છેલ્લા રામ બાપા દયાળા. બાપા હંમેશા એના ભક્તોને એના ચરણોમાં રાખે એવી જ પૂજ્ય શ્રી જલારામ બાપાને આપણી વિનંતી. મદદથી આપણે વીરપુર જઈએ અને બાપાને કહીએ કે
ખૂબ ખૂબ અમે તમારી જલારામ જયંતિ સરસ રીતના ઉજવી રહ્યા છીએ બાપા.
આપણે આ પંખીડાને કીધું કે વીરપુર જઈને આપણો સંદેશો બાપાને દે, પણ વીરપુરમાં તો રોજ રોજ આનંદ છે. રોજ રોજ તો છે, પણ આજે તો ખાસ બાપાની 221મી જયંતિ. તો ચાલો આપણે જરાક મનથી ને જોઈ લઈએ કે કેટલો આનંદ છે વીરપુરમાં. રોજ રોજ આનંદ વીરપુર ધામમાં, રોજ રોજ આનંદ વીરપુર ધામમાં, ભક્તોનો મેળો ભરાવ વીરપુર ધામમાં, ભક્તોનો મેળો ભરાવ વીરપુર ધામમાં. આગલું ભજન ખૂબ સુંદર છે. મીઠી મારી આંખણીના તારા, જલારામ લાગો છો પ્યારા.
ખૂબ સરસ ધૂન છે બાપાની, છેલ્લી ધૂન છે. તમે બધા પણ સાથ આપજો, ગાવા લાગજો અને જે તો જરૂર બોલવા લાગજો. Bye.
Sebulan Sen Jalanam Che Bas Sen Jalanam Che Okay? Saat Hapcho Veer Purma Kon Che Vela Veer Purma Kon Che Sant Jalanam Che Mandir Ma Kon Che Sant Jalanam Che Mandir Chabi ma kaun che, sant chala naam che, paap nashak kaun che, paap nashak kaun che, sant chala naam che, lakdi wala kaun che, lakdi wala kaun che, sant chala naam che, ghat ghat ma kaun che, sant chala naam che, mahasant kaun che, sant chala naam che. હેપી બર્થડે તો વિશ કરી દે ચાલો બધા જોડાજો અને બધાએ બાપાને આપણે જન્મદિવસનો ખૂબ ખૂબ અભિવંદન દે બાપાને ચાલો Virbal Mata Ki Jai, Pujya Ram Bapa.
तो श्री जलाराम मंदिर ग्रीन फिल्मनो खूब खूब आभार आपने अया खूब आ सुंदर मौको आपो बापा ने 221 जलाराम जयंती उजवानो केटला आपे भाग्यशाली क्या लॉकडाउन में पण आपणे बापाना गुणला तो हजी गाए छे अने हजी गाता रहेशु अने आ कोरोना तो शू छे हमणा वयो छसे ने आपणे बधा पाछा મંદિરે જાશું દર્શન કરશું અને ખૂબ ભજન ને કીર્તન ત્યાં કરશું તો બધાય ટ્રસ્ટીઝનો ખૂબ ખૂબ આભાર બધાય પૂજારીનો ખૂબ ખૂબ આભાર અને બધાય ત્યાં જે સેવકો છે એનો પણ ખૂબ ખૂબ આભાર બધા ત્યાં ખૂબ મહેનત કરે છે ભલે આ લોકડાઉન છે પણ તો પણ એ લોકો ત્યાં બાપાનો રોટલો તો હજી રોજ કરે છે બધા આપે છે કેટલા બધા ટિફિન બધાને આપવા આ લોકડાઉનમાં હજી આપે છે તમે વધારે માહિતી માટે મંદિરનો કોન્ટેક્ટ કરજો અને ત્યાં ખૂબ ખૂબ બધા સારો કામ થાય છે કિશોરભાઈ ખેલાણીનો ખૂબ ખૂબ આભાર એને આ બધું આપણને આજે યુટ્યુબમાં જલારામ ટીવીમાં બધું ગોઠવી દીધું થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ થેન્ક યુ મારા મ્યુઝિશિયન દિલીપભાઈને હંમેશા મારો સાથ આપે છે થેન્ક યુ તમે ઓડિયન્સ તમે ના હોત તો અમે પણ ના હોત તો તમારો ખૂબ ખૂબ આભાર આજે તમે અહીંયા જોડાણા અમારી સાથે હું સ્નેહા મકનજી મારું એક યુટ્યુબ ચેનલ છે એમાં જરૂર તમે જાજો જલારામ બાપાના બધા ભગવાનના ઘણા બધા ભજનો છે ઘણા બધા હનુમાન ચાલીસા છે તો જોજો અને સબસ્ક્રાઇબ કરજો આજે તમને આ જલારામ જયંતી કેવી લાગી એવી આમાં જરૂર બધી કોમેન્ટ્સ મૂકજો અને તમે ક્યાં ક્યાંથી સાંભળી રહ્યા છો એ પણ મંદિરને જણાવજો એ લોકોને પણ ખુશી થશે મેં પહેલા એમ કીધું આજે અહીંયા આખો દિવસ જલારામ મંદિરમાં છે ભજન તો બધા સાથ આપજો હવે આપણા પૂજારીઓ મંદિરના બાપાની આરતી કરશે તમને બધાને ખાસ ખાસ વિનંતી આરતીમાં જોડાજો અને આરતીનો લાભ લેજો બસ આપણે અંતમાં તો બાપાને એ જ કહેવાનું છે કે હે બાપા તમે અમારા સારથી છો તમે અમે તમારા ચરણ કમળમાં રાખજો હંમેશા તમે અમારા ઉપર તમારો હાથ રાખજો અને બાપા બધાનું ભલું કરે તો સર્વને ખૂબ ખૂબ મારા જલારામ જયંતીના વધાય આશા કરું છું તમને આ જલારામ જયંતી પસંદ પડી હશે તો મારા તમને બધાને જય શ્રી કૃષ્ણ જય જલારામ જય જય શ્રી રાધે ખૂબ ખૂબ આભાર સ્નેહાબેન આટલી સુંદર ભજન સંધ્યા પૂજ્ય બાપાના સાનિધ્યમાં તમે બહુ ભાવવાહી શૈલીમાં રજૂ કરી ક્રમ અનુસાર આરતી જલારામ બાપાની આરતી વાલા ભક્તો આજે 221મી જલારામ જયંતી આપણે બધા ભેગા થઈને સેલિબ્રેટ કરી રહ્યા છીએ આજના દિવસમાં જલારામ મંદિર ગ્રીનફર્ડ દ્વારા 2200થી પણ વધુ મીલ શરૂ થયા છે સંકલ્પ આપણે એવું કર્યો હતો કે 2000 આપણે કરવા છે પણ બાપાની કૃપા છે કે હંમેશા સવાયું થાય છે ને પૂર્ણ પણ થાય છે એનો આનંદ છે ને આપના બધા સહયોગથી આ સંપન્ન થયું શ્રી જલારામ બાપાની જય વીરબાઈ માત કી જય ભોજલરામ બાપાની જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય જલારામ બાપા કરુવારતી પ્રેમ ધરીને સ્વીકારો વીરપુરવાડા કરુવારતી પ્રેમ ધરીને સ્વીકારો જલારામ મારા મન મંદિરમાં
જલારામ રામન મંદિરમાં પ્રેમ ધરીને પધારો બાપા, પ્રેમ ધરીને પધારો, જલારામ બાપા કરું આરતી, પ્રેમ ધરીને સ્વીકારો. ભવસાગરમાં ભટકી રહ્યો છું, ભવસાગરમાં ભટકી રહ્યો છું, જલારામ પાર ઉતારો બાપા, જલારામ પાર ઉતારો, જલારામ બાપા કરું આરતી, પ્રેમ ધરીને સ્વીકારો. પતિત પાવન અધમયો ધારણ, પતિત પાવન અધમયો ધારણ, ત્રિવિધ તાપ નિવારો બાપા, ત્રિવિધ તાપ નિવારો, જલારામ બાપા કરું આરતી, પ્રેમ ધરીને સ્વીકારો. સ્વાર્થ ભર્યા સંસારે બાપા, સ્વાર્થ ભર્યા સંસારે બાપા, આશરો એક તમારો બાપા, આશરો એક તમારો, જલારામ બાપા કરું આરતી, પ્રેમ ધરીને સ્વીકારો. જલારામ દ્વારે આવ્યા દોડી, જલારામ દ્વારે આવ્યા દોડી, સફળ કરો જનમારો બાપા, સફળ કરો જનમારો, જલારામ બાપા કરું આરતી, પ્રેમ ધરીને સ્વીકારો. પ્રેમ ધરીને મારે મંદિરે પધારો, પ્રેમ ધરીને મારે મંદિરે પધારો, સુંદર સુખડા લેવા વાલા, સુંદર સુખડા લેવા, જલારામ બાપા કરું આરતી, પ્રેમ ધરીને સ્વીકારો. મારે આંગણ તુલસીનો ક્યારો, મારે આંગણ તુલસીનો ક્યારો, સાલિંગ રામની સેવા વાલા, સાલિંગ રામની સેવા, જલારામ બાપા કરું આરતી, પ્રેમ ધરીને સ્વીકારો. 68 તીરથ જલારામને ચરણે, 68 તીરથ જલારામને ચરણે, ગંગા યમુના રેવા વાલા, ગંગા યમુના રેવા, જલારામ બાપા કરું આરતી, પ્રેમ ધરીને સ્વીકારો. વીરપુરવાડા કરું આરતી, પ્રેમ ધરીને સ્વીકારો. ગ્રીનફળવાડા કરું આરતી, પ્રેમ ધરીને સ્વીકારો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામિ સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુનડેગાક્ષ, મંગલાયતનો હરે. સર્વમંગલ મંગલ્ય શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યંતુ. પ્રદક્ષિણાં પદે પદે, પ્રદક્ષિણાં પદે પદે. શ્રી જલારામ બાપાની જય. વીરબાઈ માત કી જય. ભોજલરામ બાપાની જય. રામચંદ્ર ભગવાન કી જય. ગોવર્ધનનાથ કી જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય.
पवन सुत हनुमान की जय, साईनाथ महाराज की जय, गजानन गणपति महाराज की जय, नव दुर्गे अम्बे मात की जय, उमापति महादेव की जय, कृष्ण कन्हैया लाल की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर। ओम शांति शांति शांति। વાલા ભક્તો, એક વિડીયો ક્લિપ તમે જોશો, ત્યાર પછી જલારામ ટીવી 10-15 મિનિટ માટે વિરામ પામશે, પછી પાછું 4 વાગે અખિલભાઈ અને રિખિલભાઈ રાઈટ હેઠા બ્રધર્સ આપણને ભજન સંભળાવશે। તો એક વિડીયો ચાલુ થાય છે, ત્યાર પછી જલારામ ટીવી વિરામ પામશે અને 15 મિનિટ પછી પાછું જલારામ ટીવી ઓન થશે। 4-5 વૈષ્ણવ જન રસો વૈ સહ। ઉપનિષદમાં કહેવાયું છે, વેદમાં પણ કહેવાયું છે કે અન્ન એ બ્રહ્મ છે। અન્ન એ મનુષ્યના જીવનની પ્રાથમિક જરૂરિયાત છે। હિન્દીમાં કહેવાય છે ને, રોટી કપડા ઓર મકાન। શ્રી જલારામ બાપાએ સદાવ્રતની શરૂઆત એ મનુષ્યના જીવનની જરૂરિયાતોને જાણીને કરી હતી। ભૂખે ભજન ન હોય ગોપાલા, લે તેરી કંઠી લે તેરી માલા। માણસને ભજન કરવા માટે પણ શરીર સશક્ત હોવું જરૂરી છે। એટલે જ જ્યાં જ્યાં જલારામ મંદિર છે ત્યાં ત્યાં સદાવ્રત છે, ત્યાં ત્યાં અન્નક્ષેત્ર છે। શ્રી જલારામ મંદિર ગ્રીનફળ વર્ષ 2010 જાન્યુઆરીમાં સદાવ્રતની સ્થાપના થઈ। 2010 થી માંડીને આજે 2020
આટલા વર્ષો દરમિયાન સદાવ્રત એ પોતાની અનેક પ્રવૃત્તિઓથી ભરપૂર છે. સાધુના ક્ષણ અને સદાવ્રતના કણ હંમેશા કિંમતી હોય છે, એટલે જલારામ બાપાએ પોતાની દરેક ક્ષણનો ઉપયોગ એ સદાવ્રતના કણ માટે કર્યો. આપણે એ નોંધ કરવું જોઈએ. શ્રી જલારામ મંદિર ગ્રીનફળનું આ સદાવ્રત એ સદાય ધમધમતું છે, તત્પર છે. આ સદાવ્રતના અંતર્ગત કેટલીક પ્રવૃત્તિઓ છે જે મંદિરમાંથી સેન્ટ્રલ લંડન ખાતે સતત પારાવાર ચાલી રહી છે, અને આ વિશેની માહિતી એ મંદિરના ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ એ તમને વધારે રીતે પરિચિત કરાવશે. જય જલારામ, જય શ્રી કૃષ્ણ. My name is Mansukh Mojaria. I'm a trustee at Sri Jalaram Mandir and Community Center in Greenford. As you know, the Mandir Bapa's ethos is to feed people. So we've been running Sadavrat at the Mandir, which is free lunch, for the last 12 years. As an extension of this Sadavrat, we have fed school children during holidays with the program of Mayor of London and QPR. We fed over 1400 school children, and following on from there, as an extension, we have been running three soup kitchens in the City of London and at Temple Station, and also at Charing Cross. Charing Cross is the one we are operating at the moment during this lockdown. Before the lockdown, as I say, we used to feed over 600 homeless and the needy people. So during the lockdown now, we feed about 300. We're very proud and happy to do this service for the needy people of London. We're proud of all these volunteers, and I thank them very much from my heart for all their support and their help.